ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ તરફથી ઓનલાઈન ટિકિટ માટે ગીતા મંદિર બસ પોર્ટ પર ઓનલાઈન મશીન મૂકવામાં આવ્યા, જેથી કરીને પેસેન્જરોને ટિકિટ માટે લાંબી કતારમાં ઊભું ન રહેવું પડે અને તેમનો સમય બચે તે માટે ગીતા મંદિર બસ સ્ટોપ પર ઓનલાઈન ટિકિટ માટે મશીન મૂકવામાં પણ આવ્યું હતું. ગીતા મંદિર બસ પોર્ટ જ્યાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર થાય છે, તે માટે હવે ગીતા મંદિર બસ પોર્ટ અને નહેરુનગર બસ સ્ટેશન પર ક્યોસ મશીન મૂકવામાં આવ્યા છે. મુસાફરોની સુવિધા માટે ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષા આપવામાં આવી છે. ત્યારબાદ ક્યાંથી ક્યાં જવાનું છે તેમજ પોતાની વિગત અને મોબાઈલ નંબર એડ કરીને એડવાન્સ તત્કાલ ટિકિટ બુક કરી શકશો, તેમજ પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે. આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ સાથે લિંક આવશે અને જો ટિકિટ રદ કરવાની હશે તો પણ ઓપ્શન આપેલ છે. અમીર ખાન ભાઈ, જો યે મશીન લગાને મેં આયા આજ એસટી બસ સ્ટેન્ડ પે, યે મશીન પે આપને જો ટિકિટ બુકિંગ કિયા હૈ, આપકો કિસ તરહ કા અનુભવ હૈ? બહુત હી અચ્છા હૈ. એક મિનિટ કે અંદર હો ગયા હૈ. કરીબ 20 મિનિટ સે લાઈન મેં ખડા થા, અભી નંબર નહીં આયા. યહાં પે એક મિનિટ કે અંદર ટિકિટ બુક હો ગયા. બહુત અચ્છા હૈ. તો આપકો કિસ તરહ કા લગા ઓર આપ ક્યા લોગો કો બતાના ચાહેંગે કિસ તરહ કા યે? અબ હમેશા ઇસી સે ટિકિટ નિકાલેંગે હમ લોગ. જીતને લોગ આયેંગે મેં બતાઉંગા યહાં સે ટિકિટ નિકાલે. એક મિનિટ મેં ટિકિટ નિકલ જાતા. આપને ટિકિટ નિકાલા હૈ કહાં સે કહાં તક કા નિકાલે? અમદાવાદ સે મોરબી કા ટિકિટ નિકાલા હું ચાર લોગ. વહી પે હાલ આપણે જે મશીન મૂકવામાં આવે છે એસટી બસ સ્ટોપ પર, એ મશીન પર માહિતી આપશે. આ મશીનનું નામ કિયોસ ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ મશીન છે. આની પરથી મુસાફર લાઇનમાં ના ઉભો રહે અને આવીને પેપરલેસ ટિકિટ અહીંયાથી પોતે ઓપરેટ કરીને લઈ શકે, એની માટે એને ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી પેમેન્ટ કરવામાં આવે છે અને જેથી એનો સમય બચે અને લાઇનમાં જે લાંબી લાંબી લાઇનો થાય છે એમાં લાઇનમાં ઊભા રહ્યા વગર અહીંયા આવીને એની જાતે ઓપરેટ કરે મશીન અને એને જ્યાં જવું હોય ત્યાંથી અમદાવાદથી મોરબી, અમદાવાદથી રાજકોટ, ગમે તે જગ્યાની ટિકિટ અહીંયાથી બુક કરી શકે છે અને એણે ક્યુઆર કોડ સ્કેન કરીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને એના મોબાઈલ પર SMS આવે અને એક લિંક આવે છે, લિંક ઉપર ક્લિક કરીને PDF ફાઇલ બનીને ટિકિટ આવે છે જે તે કંડક્ટરને બતાવી શકે છે અને મુસાફરી કરી શકે છે. આમાંથી મુસાફરોને લાઇનમાં ઊભું રહેવાનો છુટકારો મળશે અને પોતાનો સમય પણ બચશે.